નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ છે કારણ કે બીએસસી નર્સિંગ જીએનએમ ફિઝિયોથેરાપિસ્ટ નેચરોથેરાપિસ્ટ જે છે બરાબર એની જે ઓનલાઈન એડમિશન ચાલુ થઈ ગયા છે તો તેના વિશેમાં આજે આપણે માહિતી લઈશું ક્યાંથી ફોર્મ ભરાશે બરાબર તેનો પિન કેવી રીતે આપણે લેવાનો છે એ ટાઈપના આજે માહિતી લઈશું તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને હા મિત્રો બે લાઇકન અપાવી દેજો તો ચાલો મિત્રો આપણે જોઈએ તો ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ ગુજરાત સરકાર દ્વારા જે છે બરાબર એ ઓનલાઈન એડમિશન ચાલુ કરવામાં આવે છે તો જોઈએ તો શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના પ્રથમ વર્ષ ફિઝિયોથેરાપી બીએસસી નર્સિંગ જીએનએમ એન પછી નેચરોપેથી ઓર્થિટિક્સ અને પ્રોસ્ટેટિક્સ ઓપ્ટોમેટ્રિક બી એસ બી એસ પીએલપી અને ઓક્યુપેશનલ થેરાપી અભ્યાસક્રમો માટે ઓનલાઈન પી વિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત બહાર પાડવામાં આવે છે જે મિત્રો મિત્ર જે મિત્રો તમારે ધોરણ બાર સાયન્સ થયેલું છે બરાબર તો આમાં તમે એડમિશન લઈ શકો છો અને પ્લસ એ એન એમમાં તમે એડમિશન લઈ શકો છો કોમર્સ હોય કે આર્ટ્સ હોય બરાબર મિત્રો તો આ તમારે ધ્યાન રાખવાનું છે કારણ કે જેટલું બને એટલું અત્યારે જે વેબસાઇટ છે બરાબર થોડી હેંગ મારે છે તો જેટલું બને એટલું તમારે ફોર્મ ફિલઅપ કરી દેજો ઓનલાઈન બરાબર પિન પિન છે એ જનરેટ કરીને તમારે લઈ લેવાનું છે હવે આપણે આગળ જાણીએ કે ગુજરાત બોર્ડ સેન્ટ્રલ બોર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સ્કૂલ સટી એક્ઝામિનેશન્સ બોર્ડ કેબ્રિજ ઇન્ટરનેશનલ બોર્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ ગુજરાત રાજ્યમાં આવેલ સ્કૂલોમાંથી શિક્ષણિત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ધોરણ બાદ અને અગાઉના વર્ષોમાં બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ ઉચ્ચ અને ઉત્તર બુનિયાદી પ્રવાહ ને વ્યવસાયલક્ષી પ્રવાહ લેવાયેલી પરીક્ષાઓમાં ઉત્પન્ન થયેલા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્વનિર્ભર સંસ્થાઓ સરકારી બેઠકો માટે પ્રથમ વર્ષના અભ્યાસક્રમ પ્રવેશ માટે ઓનલાઈન પિન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન અને હેલ્પ સેન્ટરના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમમાં રહેશે મિત્રો તમારે ઓનલાઈન જે ઓનલાઈન સ્કૂલિંગ છે બરાબર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એટલે કે એનઆઈએસમાં અથવા તો તમે કોઈ બી બીજી એડિશનલ કોઈ બી સંસ્થામાં તમારો બાર પાસ તમે કર્યું હોય બરાબર સેન્ટ્રલ બોર્ડમાં કર્યું હોય અથવા તો ગુજરાત બોર્ડમાં કર્યું હોય એનઆઈએસ એટલે કે ઓપન સ્કૂલિંગમાંથી તમે કર્યું હોય તો આમાં બે તમે એડમિશન લઈ શકો છો તો ધ્યાન રાખજો બરાબર મિત્રો હવે આપણે આગળ જોઈએ તેની વિગતવાર માહિતી થોડી ચકાસીએ તો જાણીશું બરાબર ક્રમ વિગત તારીખ અને સમય બરાબર ક્યાંથી ક્યાં સુધી તો નંબર એક પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી પહેલાં તમારી પ્રોસેસ મિત્રો રહેશે ઓનલાઈન પિન ખરીદવાની તો અઠ્યાવીસ છ બે હજાર ત્રેવીસ સવારે અગિયારથી માંડીને અગિયાર સાત બે હજાર ત્રેવીસ બપોરે બે કલાક સુધી તમે ઓનલાઈન પિન ખરીદી શકો છો નંબર બેની પ્રોસેસ છે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ કરવા માટે બરાબર અઠ્યાવીસ છ બે હજાર ત્રેવીસ સવારે અગિયાર વાગ્યાથી માંડીને અગિયાર સાત બે હજાર ત્રેવીસ સાંજના ચાર કલાક સુધી અવેલેબલ રહેશે તમારે જે પ્રમાણપત્રો છે બરાબર ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની સ્કેન કરીને કોપી અપલોડ કરવાની રહેશે નંબર ત્રણ જોઈએ હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી રવિવાર તથા રજાના દિવસો સિવાય બરોબર જેની ચકાસણી થશે જે ત્રીસ છ ત્રેવીસ સવારે દસ વાગ્યાથી માંડીને બાર સાત બે હજાર ત્રેવીસ સાંજે ચાર કલાક સુધી આ જે છે એ અરજીના અસલ પ્રમાણપત્રો છે એ ચકાસવાનું રહેશે બરાબર તમારો હેલ્પ સેન્ટર છે તે હવે પ્રોસેસ એક બે અને ત્રણ પહેલી પ્રોસેસ તમારી પિન ખરીદીની આવશે બરાબર એના પછી તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને એના પછી જે તમારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે અને એ બધું છે એ બધું તમારે સબમિશન કરવાનું રહેશે હવે આપણે આગળ જાણીએ તો પિન વિશે થોડી માહિતી લઈ લઈએ બરાબર મિત્રો તો જોઈએ તો ઓનલાઈન પિન પ્રવેશ સમિતિ વેબસાઇટ મિત્રો વેબસાઇટ મહત્ત્વની છે બરાબર ડબલ્યુ ડબલ્યુ ડોટ મેડ એમ ગુજરાત ડોટ જીઓવી પર તમે લોગ ઇન કરશો બરાબર સર્ચ કરશો તો તમારે આ વેબસાઇટ જે ઓફિસિયલ વેબસાઇટ છે એ ઓપન થશે મંગાવેલા પ્રાથમિક માહિતી પુરાવા બરાબર પાડ્યા બાદ એક હજાર મિત્રો એક હજાર બરાબર એક હજાર છે એ તમારે પિન ખરીદી માટે જે છે એ ભરવાના રહેશે ઓનલાઈન ચૂકવણી કર્યા પછી તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર યુઝર આઈડી અને પિન મોકલવામાં આવશે બરાબર તમે પિન ખરીદવા માટે એક હજાર રૂપિયા જે ફી છે એ ચૂકવવાની રહેશે આગળ આપણે જોઈએ કે પ્રવેશ પ્રક્રિયા ભાગ લેવા માટે ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે ઇન્ટરનેટ સુવિધા ન ધરાવતા ઉમેદવારો કોઈપણ ચાર્જ ભરાય વિના પ્રવેશ સમિતિ દ્વારા નિયુક્ત હેલ્પ સેન્ટર સૂચિ પ્રવેશ સમિતિની વેબસાઇટ બંધ છે ઉપર રજિસ્ટ્રેશનની સુવિધા મેળવી શકશે તો માત્ર ને માત્ર મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે પહેલાં તમારે પિન ખરીદવાનું છે બરાબર જે એક હજાર રૂપિયા જે પિન ખરીદવાની જે ફી છે એ છે બરાબર એના પછી તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે કે સમજો તો એડમિશન ફી તમારી એક હજાર રૂપિયા રહેશે બરાબર તો આ તમે જોઈ લીધું આગળ આપણે જોઈએ તો ઉમેદવારો પ્રવેશ સમિતિની વેબસાઇટ મેં તમને હમણાં કીધી એ બરાબર ડબલ્યુ ડબલ્યુ ડોટ મેડ એમ ગુજરાત ડોટ પર લોગિન કરીને રજિસ્ટ્રેશન પાર્ટ વનની પ્રક્રિયા અને પાર્ટ ટુને સંબંધિત પ્રમાણપત્રો અપલોડ કરીને અસલ પ્રમાણપત્રો રૂબલું બબર હેલ્પ સેન્ટર ખાતે ફરજિયાત ચૂકવણી સોરી ચકાસણી કરવાની રહેશે અને ત્યારબાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે પહેલાં મિત્રો તમારે જે પિન છે બરાબર પિન ખરીદવાનો રહેશે એના પછી તમારે ઓનલાઈન જે રજીસ્ટ્રેશન છે એ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને એના બાદ એના બાદ તમારે જે હેલ્પ સેન્ટર છે જે બી તમારું હેલ્પ સેન્ટર તમે સિલેક્ટ કરો છો બરાબર ત્યાં જઈને તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ ચકાસવાના ચકાસવામાં આવશે તો મિત્રો જોઈ લેવાનું છે બરાબર એક વખત ધ્યાનથી તો આ બધી પ્રોસેસ બરાબર ધ્યાનથી તમારે ફિલઅપ કરવાની છે અને ધ્યાનથી આ કામ કરવાનું છે કારણ કે ત્રણથી ચાર વર્ષ પછી તમારું જે ડિગ્રી કોર્સિસ છે એ કમ્પ્લીટ થાય છે અને નામ સ્પેલિંગમાં ભૂલ થાય નહીં યાદ રાખી લેજો બરાબર મિત્રો હવે આગળ જોઈએ કે તમારા પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો તમે વાલી તમામ સંલગ્ન વ્યક્તિઓ પ્રવેશ પ્રક્રિયા અંગે રોજબરોજ માહિતી માટે સમયાંતરે પ્રવેશ સમિતિની વેબસાઇટ બરાબર મેડટ એમ ગુજરાત ઓ જી પર જે મૂકવામાં આવશે જે તમારે ફોર્મ ભર્યા પછી પણ થોડા થોડા દિવસોમાં ચેક કરતું દેવાનું છે કારણ કે એના પછી મેરિટ પર છે બરાબર કયા જગ્યાએ નંબર લેવાનો છે એ ટાઈપની બધી પ્રોસેસ આગળ રહેશે તો મિત્રો આ હતું બીએસસી નર્સિંગ બરાબર જીએનએમ એએનએમ પછી અલગ અલગ જે કોર્સેસ છે બરાબર એનું જે ઓનલાઈન એડમિશન ચાલુ થઈ ગયા છે તો જેટલું બને એટલું આપ જલ્દી ફોર્મ ભરી દેજો આપણે એક નવા વિડીયોમાં ફરી મળીશું તો રજા આપજો Namaskar.